रावण ने वरदान ए टुकड़ा तमे हेडिंग मार्यू छे। पुष्पदंते शिव महिमन में रावण नी वात पण करी छे। रावण छे ए आम असुर छे, राक्षस गणाय, दानव गणाय, पण एने शिव भक्ति पण करी, ए आपणे बधा जाणीए छे। शिव तांडव स्तोत्र रावणे गायुं, शिव भक्ति में ए अग्रेसर हतो, अने एथी शिव छे ए एनी भक्ति करे त्यारे जोता नथी कि आ असुर छे कि आने मारे वरदान आपी शकाय के नहीं, पण एनी भक्ति जुए अने भक्ति जोईने एना पर प्रसन्न थईने एने आपे छे। तो शिव ने आपणे एम कहीए छे कि रावण 10 माथાળો અને અનેક ભુજાઓ, એવું નથી। એની પાસે એટલી બધી વિચારવાની શક્તિ છે, 10 જણા વિચારી શકે એટલી, ભુજાઓ અનેક, એટલી બધી તાકાત છે। અને એ વરદાન કોણે આપ્યું? શિવે આપ્યું। એટલે એમ કે ત્રણેય ભુવનોને જીતી શકે એટલી શક્તિનું વરદાન શિવે આપ્યું, અને એના જેવો કોઈ યોદ્ધો મળશે નહીં એવું શિવ તરફથી એને વરદાન મળ્યું। એટલે પછી શિવના વરદાનની સામે રામે આવવું પડ્યું, સામાન્ય માનવીને આવાય નહીં। રાવણ જે ભક્તિ કરે છે એ ભક્તિમાં અગ્રેસર છે, એટલે એમ કે ક્યારેય પણ ચૂકતો નથી, અને શિવની ભક્તિ કરી છે એટલે શિવે એને અત્યંત બુદ્ધિશાળી એવું મગજ, માઇન્ડ આપ્યું, અને અત્યંત શક્તિશાળી એવી ભુજાઓ આપી, આ એનું વરદાન છે। ત્યાર પછીની ટૂંકણનું હેડિંગ મારો શિવની કૃપા દ્રષ્ટિ। શિવની કૃપા દ્રષ્ટિ, શિવની કૃપા દ્રષ્ટિમાં આપણને અહીંયા જે દૈવત શાસ્ત્રનો ઉલ્લેખ કર્યો છે એ બાણાસુરનો કર્યો છે। બાણાસુર, તો એમ કે બાણાસુર જે હતો એના તરફ પણ શિવની કૃપા દ્રષ્ટિ રહેલી, એક જ દ્રષ્ટિએ કૃપા દ્રષ્ટિ આવી કે શિવની ભક્તિ કરે। બાણાસુર રોજ નિત્ય સવારમાં શિવની પૂજા કરે, નિત્ય ભક્તિ કરે, અને એના ચરણોમાં, શિવના ચરણોમાં નતમસ્તક, કાયમ પોતાનું મસ્તક નમાવે, અને એને લીધે, એ ભક્તિના લીધે બાણાસુરને પણ શિવે કૃપા દ્રષ્ટિ એટલે બાણાસુરનો પણ જય થાય, બાણાસુર પણ અજય બને, બાણાસુર પણ સૈન્યમાં જીતીને આવે એવી શિવની કૃપા દ્રષ્ટિ શિવે આપી। ત્યાર પછી છે શિવનું વિષપાન, એડિંગ મારો શિવનું વિષપાન। શિવનું વિષપાન, વિષ એટલે જે શ કઈ રીતે લખવાનો, વિષપાનમાં શ કઈ રીતે લખશો? ષટકોણનો શ, બરાબર। વિષ એટલે ઝેર, આપણે બધા દંતકથા જાણીએ છીએ કે સમુદ્ર મંથન થયું અને 14 રત્ન નીકળ્યા, એમાં બધાને જે ગમતું તે બધા લેવા માંડ્યા, અને વિષ નીકળ્યું તો કોઈ લેવા તૈયાર થયું નહીં। હવે સમુદ્ર મંથન પછી વિષ નીકળ્યું છે તો એનો ઉપાય શું? તો શિવ ઊભા છે એટલે શિવને ખબર છે કે નથી દેવ લેવાના, નથી દાનવ લેવાના, અને જો આ વિષ પ્રસરી જશે તો મુશ્કેલી છે, એટલે શિવે વિષપાન કર્યું। વિષપાન કર્યું એને લીધે શિવને શું કહેવાયા? નીલકંઠ। એમણે વિષપાન કરીને આટલામાં જ રાખ્યું, નીચે ઉતાર્યું નહીં।
નીચે ઉતારે તો એ પણ અમર રહે નહીં. અહીંયા પ્રતીકાત્મક રીતે સમજાવ્યું છે શિવનું વિશ્વને દંતકથા તરીકે, દૈવત શાસ્ત્ર તરીકે તો સ્વીકારીએ, પણ પ્રતીકાત્મક રીતે બતાવ્યું છે કે આ સંસાર કેવો છે. તો આ સંસારમાં દેવતા જેવા માણસો પણ છે, દાનવો જેવા પણ છે. દાનવો જેવા છે વળી પાછા શિવની દ્રષ્ટિથી કૃપા મેળવેલી છે, વરદાન મેળવેલા છે, એટલે એને તમે કંઈ કરી શકતા નથી. પણ ભગવદ્ ગીતામાં કીધું છે કે જ્યારે પણ શિવ, જ્યારે પણ ઈશ્વરની કૃપા ઓછી થાય, જ્યારે પણ વ્યક્તિના પુણ્ય પરવારે, પછી એના કર્મ એને ભોગવવા પડે છે. એટલે કર્મને પ્રાધાન્ય અહીંયા આપેલું જોવા મળ્યું. વિશ્વમાનમાં પણ ભગવદ્ ગીતાના જે વિચારો છે અહીંયા પ્રતિબિંબિત થતા જોવા મળે છે કે વિશ્વમાન કર્યું એ શું સૂચવે છે. તો એમ કે ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિ પણ થાય કે વિશ્વમાન કરવું પડે છે, તો એ કંઠમાં રખાય વિશ્વમાન, એને પેટમાં ઉતારાય નહીં કે ન તો કોઈને અપાય કે લો આ વિશ્વમાન તમે કરી લો. અને વિશ્વમાન કર્યા પછી પણ તમે પરિસ્થિતિ જાણો છો કે વિશ્વમાન થઈ ગયું, પણ આખી પરિસ્થિતિ સુધારવા માટે થઈને એ વિશ્વમાન કર્યું છે. બીજું, જ્યારે તમે વિશ્વમાનની પરિસ્થિતિમાં મુકાવ છો, તો ગુજરાતી સાહિત્યમાં મીરાનું પણ તમને ખ્યાલ છે કે વિષ છે અમૃત બની ગયું. અંગ્રેજી સાહિત્યમાં પણ મેકબેથમાં જણાવ્યું છે કે પોતે ખૂન કરી દીધું, પછી કોઈ એની સાબિતી નથી, પણ પોતાનું મન જ કહે છે કે ના મારાથી આ થઈ ગયું, મારાથી આ થઈ ગયું. મન જવાબ આપે છે કંઈ ખરાબ કરીએ છીએ તો. એટલે એમ કે વિશ્વમાન છે તો એ વિશ્વમાન કંઠ પૂરતું મર્યાદિત રાખી આખા સમાજને, આખા જગતને ઉગારી શકાય એવી બાબત આપણે શીખવી જોઈએ, એવું આપણને શિવના વિશ્વમાનમાં સમજાવ્યું છે. ખ્યાલ આવી ગયો?